Hello dear students, today we are going to discuss about our lesson number 2, Basic Components of Money Supply in India. The main objective of this lesson is to know about the meaning of supply of money and supply of money in India and its components. So let's start with the introduction. We all are know money has the main means of medium of exchange. આપણે જાણીએ જ છીએ કે નાણું છે વિનિમયના માધ્યમનું એક મુખ્ય સાધન છે. ઇટ ઇઝ યુઝડ ફોર ધ પેમેન્ટ ઓફ પરચેસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. મોર એવર, ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ સેટલ ઓલ ડેટ્સ. ઇટ કેન ઓલ્સો યુઝ ટુ સ્ટોર વેલ્થ ફોર ધ ફ્યુચર. બરાબર, નાણાંનો ઉપયોગ છે એ જુદા વસ્તુઓની સેવાઓની ચૂકવણી માટે, ખરીદીની ચૂકવણી માટે પણ કરવામાં આવે છે, તેમજ કોઈ જૂના દેવા હોય તો એની ચૂકવણી પણ કરી શકાય છે. અને નાણાંના માધ્યમ દ્વારા ભવિષ્ય માટે ધન સંપત્તિનો સંચય એટલે કે સ્ટોર પણ કરી શકાય છે. ધેટ્સ વાય મની ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર ઇકોનોમિક લાઈફ. અકોર્ડિંગ ટુ પ્રોફેસર રોબર્ટસન, મની ઇઝ ઓલ્સો અ કોમોડિટી as the value of money is determined on the basis of relative powers of the demand and supply of things, and the value of money is also determined by the power of its demand and supply. એટલે કે જે રીતે વસ્તુઓનું મૂલ્ય તેની માંગ અને પુરવઠાની સાપેક્ષ શક્તિઓ દ્વારા નક્કી થાય છે, તેવી જ રીતે નાણાંનું મૂલ્ય પણ તેની માંગ અને પુરવઠાની શક્તિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. There is a hypothesis that if the supply of money increase, the price of commodities go up. એવી પણ પરિકલ્પના છે, હાઇપોથિસિસ છે કે નાણાંના પુરવઠામાં વધારો થાય તો ભાવોમાં પણ વધારો થાય છે. Therefore, here we discuss the meaning of supply of money and components and the factors determining the supply of money. પોઈન્ટ નંબર એ, ધ મિનિંગ ઓફ સપ્લાય ઓફ મની એટલે કે નાણાંના પુરવઠાનો અર્થ. જનરલી ઓર્ડિનરી પીપલ થિંક દેટ ધ સપ્લાય ઓફ મની મીન્સ ધ ક્વોન્ટિટી ઓફ કરન્સી નોટ્સ એન્ડ ધ કોઇન્સ વિથ ધ પીપલ. એટલે કે નાણાંનો પુરવઠો કે જે લોકો પાસે ચલણી નોટ હોય, કરન્સી નોટ્સ હોય એન્ડ ધેન કોઇન્સ, સિક્કાઓ હોય છે, જેને આપણે નાણાંનો પુરવઠો તરીકે ઓળખીએ છીએ. But in the economic, this belief is not acceptable. Economics ની અંદર આ જે belief છે, માન્યતા છે, એ acceptable નથી. Supply of money means not the quantity of stocks of currency notes and coins, but some other monetary components are also calculated and included it. બરાબર, ખાલી ચલણી નોટ અને સિક્કાઓ જે છે એ જ પૂરતા નથી, પરંતુ એમાં કેટલાક અન્ય નાણાકીય ઘટકો એટલે કે સમ અધર મોનેટરી કોમ્પોનન્ટ્સ છે એનો પણ ઉપયોગ છે, ગણતરીમાં કરવામાં આવે છે. Therefore, it is necessary to understand for us what supply of money according to economics is. ઇકોનોમિક્સની અંદર શું અધર કમ્પોનન્ટ્સનું ઇમ્પોર્ટન્સ છે એ પણ આપણા માટે અગત્યનું બની જાય છે. So point number B, the supply of money in India and its components. એટલે કે ભારતમાં નાણાંના પુરવઠાના ઘટકો. In the context of India, the concept of supply of money is a developing concept. ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો નાણાંના પુરવઠાનો જે અર્થઘટનનો ખ્યાલ છે એ કેવો છે, ડેવલપિંગ એટલે કે વિકસતો ખ્યાલ છે, જોવા મળે છે. Therefore, its concept has been changing with time. એટલે કે સમયના પરિવર્તન સાથે આ પુરવઠાનો ખ્યાલ જે છે એ પણ કેવો છે, ચેન્જિંગ, બદલાતો રહે છે. એન્ડ ધેરફોર એન્ડ એઝ અ રિઝલ્ટ ધ ડિટર્મિનિંગ કોન્સ્ટિટ્યુન્ટ્સ ઓફ મની હેવ ઓલ્સો બીન ચેન્જિંગ. એટલે કે નાણાંના જે નિર્ણાયક ઘટકો છે એ પણ કેવા છે, બદલાતા રહે છે. Therefore, let us discuss the constituents that are included in the supply of money in India, which are used to calculate it. In India, to calculate the supply of money, 4 components are included, which are presented as M1, M2, M3, and M4.
આપણે ભારતની અંદર જોઈએ તો નાણાંના પુરવઠાને માપવા માટે મેઇન ફોર કમ્પોનન્ટ્સ એટલે કે ચાર ઘટકો છે એનો સમાવેશ કરવામાં આવે છે, જેને આપણે M1, M2, M3 અને M4 દ્વારા છે ઓળખીએ છીએ. This classification has been applied by the RBI since April 1977. આ ક્લાસિફિકેશન, આ જે વર્ગીકરણ છે, કોના દ્વારા આપવામાં આવેલું છે, અપ્લાય કરવામાં આવેલું છે? તો કે RBI દ્વારા. અને ક્યારથી છે એ લાગુ કરવામાં આવ્યું છે? તો કે સિન્સ એપ્રિલ 1977. But before 1968, RBI used only M and M1 to measure the supply of money. And since before 1968, એની પહેલાં જે છે RBI શું કરશે? તો કે બેંક દ્વારા જે નાણાંનો પુરવઠો છે એ માપે છે. સેના દ્વારા? તો કે જસ્ટ M અને M1 દ્વારા જ, એટલે કે M અને M1ના મેઝરમેન્ટ દ્વારા જે છે એ સપ્લાય ઓફ મની છે મેઝર કરવામાં આવે છે. ધીઝ ઇન્ક્લુડેડ ઓનલી કેશ એન્ડ અમાઉન્ટ ઓફ કેશ ઇન કરન્ટ અકાઉન્ટ્સ ઓફ ધ પીપલ. બરાબર, આ જે M1 અને M છે એની અંદર શું ઇન્ક્લુડ કરવામાં આવતું હતું? તો કે લોકો પાસે જે રોકડ રહેલી છે તેમજ બેંકોમાં રહેલું ચાલુ ખાતાની જે પણ રકમ છે તેનો જ સમાવેશ કરવામાં આવતો હતો. This concept was quite conventional and the meaning of supply of money becomes very limited. બરાબર, આ જે કોન્સેપ્ટ જે છે એ કેવો છે? પરંપરાગત દ્રષ્ટિકોણ ઉપર આધારિત હોવાથી નાણાંના પુરવઠાનું અર્થઘટન છે કેવું બની જતું? લિમિટેડ, એટલે કે સંકુચિત છે જોવા મળતું. Therefore, to extend the concept of money supply along with the changes of time in April 1968, other measurements and components were declared by the RBI. બરાબર, આ જે નાણાંનો પુરવઠાનો ખ્યાલ છે એને સમયના પરિવર્તન સાથે વધુ વ્યાપક બનાવવા માટે, વધુ વિસ્તૃત બનાવવા માટે ઇન એપ્રિલ 1968 જે છે એ નાણાંના પુરવઠાને માપવા માટે અન્ય માપની પણ જાહેરાત છે કરવામાં આવેલી છે. કોના દ્વારા જાહેરાત કરવામાં આવી? તો કે ડિક્લેર્ડ બાય ધ RBI દ્વારા. ઇટ ઇઝ કોલ્ડ એગ્રીગેટ મોનેટરી રિસોર્સિસ. એને આપણે શું કહેશું? તો કે એગ્રીગેટ મોનેટરી રિસોર્સિસ, એટલે કે કુલ નાણાકીય સંસાધન તરીકે પણ એને ઓળખાવી શકાય. This means that in M1, that is cash and current account amount of the people in banks, fixed deposit amounts of the people have also added. This wider interpretation of meaning of supply of money was based on the part of view of Friedman. આ જે નાણાંના પુરવઠાને માપવાનો વિસ્તૃત ખ્યાલ છે એનું અર્થઘટન છે એ કોના દ્રષ્ટિકોણ ઉપર આધારિત છે? તો કે ફ્રીડમેનના દ્રષ્ટિકોણ ઉપર છે આધારિત છે. બટ સિન્સ 1977 RBI હેઝ ઇવન વાઇડન્ડ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ સપ્લાય ઓફ મની. એપ્રિલ 1977થી રિઝર્વ બેન્કે પણ નાણાંના પુરવઠાનું અર્થઘટન છે એને વધારે વિસ્તૃત બનાવ્યું છે. According to the recommendation of second working group on money supply, RBI has included four components of money supply to calculate the supply of money in an economy. RBI, according to recommendation of second working group જે છે એના recommendation દ્વારા RBI has included four components. જે આપણે આગળ જોઈ ગયા four components છે RBI એ include કર્યા. ક્યાં ક્યાં four components? તો કે લાઈક M1, M2 and M3 of money supply of calculate the supply of money in economy. Yes, it's also known as a M1, M2 and M4. The components of supply of money in India, M1, M2, M3 and M4. It is a very important components of supply of money. Number one components, M1 is the first component of supply of money. It includes three other sub-components. M1 જે છે એની અંદર બીજા ત્રણ components છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. Number one,
total quantity of currency money with the people. એટલે કે લોકો પાસે રહેલું ચલણી નાણું જે કુલ એનું કુલ પ્રમાણ એટલે કે ટોટલ ક્વોન્ટિટી જે છે એ ધીસ ઇન્ક્લુડ્સ કરન્સી નોટ્સ એન્ડ કોઇન્સ. એની અંદર શેનો સમાવેશ થાય છે તો કે કરન્સી નોટ્સ એન્ડ કોઇન્સ. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ્સ ધ સપ્લાય ઓફ કરન્સી મની. ધેન નંબર ટુ અમાઉન્ટ ડિટરમાઇન્ડ ડિપોઝિટ્સ અમાઉન્ટ ડિમાન્ડ ડિપોઝિટ્સ એટલે કે બેન્કોની જે ડિમાન્ડ ડિપોઝિટ્સ રહેલી છે બરાબર. ઇટ ઇન્ક્લુડ્સ ધ ડિમાન્ડ ડિપોઝિટ્સ ઓફ કોમર્શિયલ બેન્ક્સ એન્ડ કોઓપરેટિવ બેન્ક્સ. ઇટ ઇન્ડિકેટ્સ ધ સપ્લાય ઓફ મની. એ પણ મની સપ્લાય છે ઇન્ડિકેટ કરે છે. ધેન સબ પોઈન્ટ નંબર થ્રી અધર ડિપોઝિટ્સ વિથ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક પાસે પણ રહેલી અન્ય જમા ડિપોઝિટ જેટલી અધર ડિપોઝિટ્સ છે એનો પણ સમાવેશ છે અહીંયા એમ વનની અંદર છે થઈ જશે. ધીસ ઇન્ક્લુડ્સ ધ કરન્ટ અકાઉન્ટ્સ ડિપોઝિટ્સ ઓફ વર્લ્ડ બેન્ક. એની અંદર શેનો સમાવેશ થશે તો કે કરન્ટ અકાઉન્ટ ડિપોઝિટ્સ ઓફ વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એન્ડ અધર બેન્ક્સ વિથ ધ આરબીઆઈ બરાબર. આ બધાનો સમાવેશ છે પોઈન્ટ નંબર થ્રીની અંદર છે જોવા મળે છે. ઇન શોર્ટ પોઈન્ટ સબ પોઈન્ટ નંબર વન ટુ એન્ડ થ્રી દેટ મીન્સ એમ વન. આપણે ન્યુમેરિક્સ ફોન ન્યુમેરિક્સની અંદર નિમોનિન્સની અંદર જોવું હોય તો એમ વન ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ડીડી પ્લસ ઓડી. તો અહીંયા સી એટલે શું કહેવામાં આવશે તો કે કરન્સી નોટ્સ એન્ડ કોઇન્સ બીંગ હેલ્ડ બાય ધ પબ્લિક એન્ડ ડીડી મીન્સ તો કે ડિમાન્ડ ડિપોઝિટ્સ એન્ડ ઓડી મીન્સ not overdraft but OD means other deposits of banks kept with RBI. તો ટોટલ મળીને બધું શું થશે એમ વન. દેટ મીન્સ ઇન શોર્ટ એમ વન ઇઝ ઇક્વલ ટુ યાદ રાખવું હોય તો શું કહી શકીએ એમ વન ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ડીડી પ્લસ ઓડી. દેટ મીન્સ એમ વન ફર્સ્ટ કમ્પોનન્ટ્સ. Then components number 2, M2. M2 is the second components determining the supply of money. In M2 is equal to M1 plus post office saving deposits are included. M2 કેવી રીતે બનશે તો કે ઇક્વેશન જોઈએ આપણે. M2 is equal to M1. M1 ની અંદર શું જોયું આપણે તો કે C plus DD plus OD. C that means currency notes and coins, DD means demand deposits and OD means other deposits of banks kept with RBI. એટલે કે M2 is equal to M1. M1 means C plus DD plus OD plus post office savings. બરાબર. આ બધું ભેગું થાય દેટ મીન્સ M2. Components number 3, M3. M3 is the third components determining the supply of money. M3 is equal to, M3 નો equation જે છે શું બનશે તો કે M3 is equal to M1 plus time deposit of commercial and cooperative banks. M3 જે છે it's also called a broad money. અને broad money પણ કહી શકાય. જ્યારે M1 and M2 છે એને narrow money તરીકે પણ ઓળખાવી શકાય છે. યસ એમ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન શોર્ટ આપણે શું કહીશું તો કે એમ થ્રી ઇઝ ઇક્વલ ટુ એમ વન પ્લસ ટાઈમ ડિપોઝિટ્સ વિથ ધ બેંક. કમ્પોનન્ટ્સ નંબર ફોર, એમ ફોર. ઇટ ઇઝ ધ એમ ફોર ઇઝ ધ ફોર્થ કમ્પોનન્ટ્સ ડિટર્મિનિંગ ધ સપ્લાય ઓફ મની. એમ ફોર ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું બનશે તો કે એમ ફોર ઇઝ ઇક્વલ ટુ એમ થ્રી પ્લસ ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એક્સક્લુઝિંગ એન એન એસ સી દેટ મીન્સ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સને બાદ કરતાં જેટલી પણ ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ છે જેનો સમાવેશ છે એમ ફોરની અંદર કરવામાં આવે છે. યસ ઇન શોર્ટ એમ ફોરનો ઇક્વેશન છે એ શું બનશે તો કે એમ થ્રી પ્લસ ટોટલ ડિપોઝ ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ. શેનો સમાવેશ નહીં થાય એમાં તો કે એનએસસી દેટ મીન્સ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ. એના સિવાયના જેટલી પણ ડિપોઝિટ્સ છે એનો સમાવેશ છે એમ ફોરની અંદર કરવામાં આવે છે. ઇન શોર્ટ એમ વન ઇઝ અ મોસ્ટ લિક્વિડ. એમ વન જે જોયું આપણે એ કેવું છે મોસ્ટ લિક્વિડ છે બરાબર. દેટ મીન્સ એમાં તરલતા વધારે રહેલી છે. એન્ડ એમ ફોર ઇઝ લિસ્ટ લિક્વિડ. એમ ફોરની અંદર તરલતા છે ઓછી જોવા મળે છે બરાબર.
In short, we can say that the total supply of money in India is equal to M1, M2, M3 and M4. Means, number one, currency notes and coins with the people. Number two, demand deposit with the commercial and cooperative banks. Number three, other current accounts deposits with RBI plus post office saving banks deposit and plus time deposit with the banks plus total post office deposits is equal to total supply of money in India. Thus, in India, the four components mentioned to measure the supply of money. I hope you all understand the meaning and components of supply of money. So study well, practice well, and take care. Wish you good luck. Thank you. Thank you very much.